ભરૂચ તાલુકાના લોરિયાના ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. જાલપા માતાજીના મંદિર અને પરમેશ્વર દાદાના મંદિરે રૂપિયા 8 લાખની ચોરીની ઘટના 9 માસ પૂર્વે બની, જેનો ભેદ હજી સુધી ન ઉકેલાતા ગ્રામજનોએ મતદાન બહિષ્કારનો નિર્ણય લેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. અમારી સમસ્યા એ છે, 8-10 મહિનાથી ચોરી થઈ છે, એનો હજી સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી. બરાબર, કેટલા મંદિરોમાં ચોરી થઈ હતી? 2 મંદિરોમાં. અને અંદાજે શું શું ચોરી થઈ ગયું? કઈ વસ્તુ? મૂર્તિ છે, દાગીના છે, મૂર્તિ છે, દાગીના છે, રોકડ રકમ નથી. ખાસ કરીને જે ચોરી બાબતે આવા બારે બોર્ડ મારેલા છે કે કોઈ મત માંગવા અહીંયા આવું નહીં કોઈ પણ પક્ષે, બરાબર, તો તમારી નારાજ ગામની નારાજગી શું છે અને કોના પ્રત્યે નારાજગી છે? અમારા કોઈ પ્રત્યે નારાજગી નથી. અમારો વિષય એ છે કે અમારે 10 મહિના પહેલાં ચોરી થયેલ છે. પોલીસ તપાસ કરે છે, વિષય પોલીસનો છે, અમને ખબર છે, છતાં હજી સુધી કોઈ ચોરી નથી મળી. એટલે ગામનો આક્રોશ છે કે ભાઈ આ વસ્તુ ન મળતી, એનું કારણ શું? કાંઈ કારણ તો હોવું જોઈએ ને કે 10-10 મહિના થયા મંદિરોની ચોરી થાય છે. આવા પવિત્ર મંદિરો છે, 500 વર્ષની મૂર્તિ જૂની ઉપડી જતી હોય અને નિકાલ ના આવતું હોય, તો એના માટે ગ્રામમાં થોડો આક્રોશ છે કે ભાઈ અમને હમણાં વોટિંગ કરવાનું બહિષ્કાર કરેલ છે. મૂર્તિ 500 વર્ષ જૂની? હા, 400-500 વર્ષ જૂની. હા, એ ગોળો ઉપડેલ છે અમારો. હજી ગામના લોકોને બધા એવું છે કે ભાઈ આ વસ્તુ નથી મળતી, એનું કારણ શું? આ બાબત તમે રજૂઆત કરી હતી, કેટલી જગ્યાએ રજૂઆત કરેલી છે? આ બાબતે ટોટલ રજૂઆત કરેલી છે અમારી. કઈ કઈ ઓફિસમાં રજૂઆત કરેલી છે? કયા અધિકારી તમારે મળ્યા હતા? કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, બધા રજૂઆત અમે કરેલી છે. પોલીસ સ્ટેશન કે અધિકારીઓ અહીંયા આવી ગયા છે તપાસ માટે? લગભગ સુધી આવી ગયા છે, પણ હજી નિકાલ નથી આવ્યો કોઈ. એનો નિકાલ આવે એના માટે અમે આ વિશે તમારો મેન બંધ રહેશે. અને આપણે રાજકીય આગેવાનો છે જે આપણા કચ્છના, કોઈ પણ પક્ષના હોય, મંદિર તો બધાને સરખું જ છે, ધાર્મિક સ્થળો છે એ બધા માટે છે, તો એ લોકોએ કઈ રજૂઆત કરી કે ક્યાંય મહેનત કરી પકડવા? એ લોકોમાં એવું છે કે ભાઈ આમાં કંઈ નાની મોટી ચોરી થાય છે, એ લોકોના વિશે એમ કહેવા માગે છે કે ભાઈ હાથી હોય છે, પણ હાથી હોય છે આ વિશે મોટો છે કે નાની વસ્તુ ચોરી નથી. આપણે આજ 400 વર્ષ જૂની મૂર્તિનો જે ઘોડો 500 વર્ષ ઉપડી જતો હોય, તો અમારા માટે આ એક ગંભીરતા વાત છે કે આ વસ્તુ ન થવી જોઈએ. ખરેખર ધાર્મિક સ્થળો છે ને, આ વસ્તુ ખરેખર વ્યાજબી નથી આ, કારણ કે એનો નિકાલ આવે એના માટે આ ગ્રામજનોએ આક્રોશ છે. હાલ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે લોરિયાના 1500 મતદારો મતદાનથી દૂર રહેશે તેવો નિર્ણય સમસ્ત ગ્રામજનોએ લેતા હાલ માહોલ ગરમાઈ ગયો છે. તે ગામમાં 9 મહિના પૂર્વે જાલપા માતાજીના મંદિરે અને પરમેશ્વર દાદાના મંદિરે ચોર ત્રાટક્યા હતા, જેમાં મંદિરના આભૂષણો સહિત આસ્થાનું પ્રતિક એવા પરમેશ્વર દાદાના ઘોડા સહિત રૂપિયા 8 લાખનો મુદ્દામાલ ચોર ચોરી કરી ગયા હતા, જેની માધા પર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ આજ દિવસ સુધી પોલીસે ચોરીનો ભેદ શોધી ન કાઢતા ગ્રામજનોએ નારાજગી દર્શાવી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે, જેના પગલે વહીવટી તંત્ર લોરિયા મધ્યે દોડી ગયું હતું. તંત્ર દ્વારા સમજાવવા છતાં ગ્રામજનો પોતાનો નિર્ણય પર અડગ રહ્યા છે. લોરિયા ગામમાં મંદિરમાં થયેલ ચોરીની ઘટના બાબતે માધાપર પોલીસ મથકના PI AG પરમારે જણાવ્યું કે ચોરીની ઘટના પછી તપાસ LCB ને સોંપાઈ હતી, જેમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં તમામ સ્ત્રોતથી તપાસ કરવા છતાં આરોપી પકડમાં નથી આવ્યા. હવે પ્રેમજીભાઈ આપણે શું કહેશે એમને સાંભળશું કે 400-450 વર્ષ જૂની મૂર્તિ ચોરી થઈ જતી હોય અને હજી તંત્ર પકડી ન શકે ચોરોને, તો આ બહુ ગંભીર બાબત કહેવાય. ખાસ કરીને ગામમાં કેટલા લોકો છે? આમાં વનુસાલની લોકો 65 ઘર છે, બરાબર, અને બીજી મુસલમાન વસ્તી છે અને મૈસરીની વસ્તી, એટલે બધા ટૂંકમાં બધી વસ્તી વસ્તી છે, બધી વસ્તી. અને હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારી આ ચોરી મળવી જોઈએ અને અમે કેમેરાની નિશાન સાગી થઈ થઈને સોંપેલો છે અને કોઈ પણ પોલીસ એનું હજી સુધી પગલાં નથી ભર્યા. અને CCTV કેમેરાથી દેખાવ દે દીધું છે ને, બધા રિપોર્ટ દે દે છે, અમારી પાસે છે, મોજૂદ છે, પુરાવા મોજૂદ છે, એના અમે બતાવ્યા છે, કેમેરોમાં ચાલુ હતું કેમેરાનો. પણ હવે એક ખાસ પ્રશ્ન એ છે કે જ્યારે ચોરી થઈ કેટલો ટાઈમ થયો અંદાજે? 10 મહિનો ચાલુ છે, 10 મહિના થઈ ગયા, બરાબર. ત્યારે કોઈ ગામની આજુબાજુ કોઈ કામ ચાલુ હતો, લાઈનોના કામ હોય કે, કારણ કે બહારના મજૂરો આવતા હોય જ્યારે ત્યાં માતાજી ત્યારે રાતે માતાજી બોર કામ હતો, કોન્ટ્રાક્ટરો શું બહારથી મજૂર લઈ આવતા હોય, બરાબર. એ મજૂર હોય બહારના, કોન્ટ્રાક્ટરો પોતાનું કામ કરી નીકળી જતા હોય. આ મજૂરો ઘણા ચોરી કરતા હોય, ચોરી થઈ ગઈ હોય પછી નીકળી ગયો હોય, બિહાર છે કે ઝારખંડ જ્યાં ના હોય ત્યાંના મજૂરો. કચ્છમાં જો કચ્છનો માણસ હોય કે દેખાય અડધું મોડું દેખાય, કોક ને કોક ઓળખી જાય કે આ વ્યક્તિ છે, આ છે ફલાણો, બરાબર. બહારના મજૂરોને કોઈ ઓળખે નહીં. અને જ્યારે અમે પણ CCTV ફૂટેજ જોયા હતા ત્યારે એ લોકો બુકાની બાંધેલી હતી, એટલે બુકાની બાંધેલી હોય ત્યારે પોલીસ તંત્રને પણ એક મુશ્કેલી થતી હોય છે. ને પબ્લિક અત્યારે આપણે ગ્રામજનો કોઈ જોતા હોય એમાં કે આ કોણ છે, આખો મૂટ વીટેલો હોય તો તકલીફ પડે. જો ખુલ્લું મોઢું હોય કે અડધું મોઢું હોય તો હજી આપણે ઓળખી શકીએ, બાર લાગે બારના જ મજૂર છે.
110%, કારણ કે આ જો આ રીતે જો આ રીતે ખુલ્લું મૂઢું હોય ને ન મળે એ શક્ય નથી. કારણ કે આ તમે પણ જોઈ શકો છો, બધું તમે જોયા જ છે બરાબર, ફૂટેજ તમે કાઢેલા છે આ. ને ખાસ કરીને ગામ લોકોને એ ધ્યાન રાખવાની જરૂર છે કે બહારના જે મજૂરો કામ કરતા રોડ ઉપર ને ગામમાં આવવા નહીં દેવાના. અને કોન્ટ્રાક્ટરો કામ પોતાના કામ કરીને હાલે જતા હોય છે, અને સમસ્યાઓ ગામની ઊભી થતી હોય છે. નાની મોટી ચોરી જાય, અત્યારે વાયર ચોરીનો મોટો ઇસ્યુ છે પવન ચક્કીનો. એ રીતે હવે અમે પરમેશ્વરની આ એક હનુમાનગરમાં બે મંદિરની ચોરી થઈ છે એવી રીતે. હવે આ 10 મહિના થઈ જાય, એની કોઈ પણ અહીંથી પગ આવ્યા છે, પગી બોલાવ્યા એટલે પગી પણ એના પગના નિશાન જોયેલા છે એના. અને એલસીબી હમણાં એલસીબી પોસે કે ચાલુ છે, તાલુકા એલસીબીના સાહેબ આવ્યા હતા બે વાર પહેલાં ગોયલ સાહેબ હતા, એ બદલી ગયા. હમણાં આવ્યા ચોરસમા આવ્યા છે, એની પાસે હમણાં ચાલુ છે કેસ, તપાસ ચાલુ છે. કાગડોમાં ફરિયાદ અમારી એસપી સાહેબ કને, આઈજી સાહેબ કને, આ બધી ફરિયાદ ત્યાં કરેલી છે, બધી લેખિત ફરિયાદ કરેલી છે, બધી પીઆઈ સાહેબ કને ને કલેક્ટર કને એટલી બધી ફરિયાદ કરેલી છે. ગૃહમંત્રીને રજૂઆત કરેલી છે અમારી. આની જો છેટકું ત્યાં થયેલી છે, પણ કોઈ કોઈ હજી નિર્ણય કોઈ નિર્ણય આવ્યો જ નથી એનો. આ બધી નકલો મૂકેલી ત્યાં, બધી નકલો મૂકેલી, બધી નકલો છે. ને આ જવાબ ત્રીજે મહિને કોર્ટે અમે જવાબ દીધો કે અમારો શૃંગાર મળ્યો નથી 3 મહિનાથી. આવો જવાબ દીધો, ત્યાંથી અમે ભાઈ અરસદ સંઘવીને પણ અમે અરજી કરી, પછી ડીઆઈજી પાસે ગયા, કોઈ ઉકેલ નથી આવી. બધી ફાઇલો પડી પડી છે અમારી પાસે, જ્યાં જ્યાં અરજી કરે છે. અમારી ગ્રુપ માધ્યમ કરી છે, સ્થાનિક માધ્યમ કરી છે, સરપંચે કરી છે ગામના, કોઈ પણ એનો કોઈ હજી હજી ઉકેલ કોઈ નથી આવ્યો. પગી જે પગી આવ્યા હતા, જે પગી પગ જોયા તો એમને કાંઈ અંદાજ આવ્યો કે એના જ આવ્યો. પોલીસવાળાને કંઈ કીધું, તાલુકાવાળા પોલીસવાળા હતા ત્યારે, એને જે કંઈ જવાબ દીધો હતો, અમને કોઈ જવાબ નથી. મેં ના લાગુ કયા પોલીસ સ્ટેશનમાં આવે, અમારો માધાપર, બીજી જગ્યા આવે, બીજી જગ્યા અધિક કોઈ બીજી જગ્યા કોઈ કોન્સ્ટેબલ જમાદાર કોઈ પીએ સાહેબ અધિક આવ્યા હતા. અમે ત્યારે આવ્યા હતા, ઓડી પછી જ નથી આવે. બીજે મારો એલસીબી સોંપી દીધો કાંઈ કેસ, આ એમની પાસે લઈને હા કેસ હમણાં બીજો ચાલુ એની પાસે છે હમણાં જો. અમારી માંગ તો એ છે કે ખરેખર ચોરી ધાર્મિક સ્થળ છે, ચોરી મળવી જોઈએ, અને એનો કોઈ અમને પક્ષ સાથે કોઈ એવું નથી, વિક્ષાદ નથી. અને ચોરી મળી જાય એ અમારો વિષય છે ખાલી આ ગામનો. શું નામ તમારું અને શું સમસ્યા છે આખી? રામજીભાઈ ભાનુશાલી. સમસ્યા અમારી એવી છે કે હકીકતમાં અમારા ગામમાં ચોરી થઈ છે, તેને 8 થી 9 મહિના થવા આવ્યા, આજની સુધી કોઈ એવો ઉકેલ નથી આવ્યો. અને સત્ય માર્ગે પોલીસે કોઈ તપાસ નથી કરી. ઉપર લેવલે ગામને મનાવવા માટે કે ભાઈ અમે તમારા કામમાં છીએ અને તમે વારંવાર આવો છો અને અમને સામેથી પણ ડિસ્ટર્બ કરો છો, આવી વાતો કરે પોલીસે. ખરેખર એ પોલીસની વાજબી વાત ન કહેવાય કે ભાઈ એને સત્ય રીતે અમને કોઈ એવી નગર આજુબાજુ ઘણા ઠેકાણે ચોરીઓ થયું છે, એનો ઉકેલ આવ્યો છે 1 મહિનાની અંદર, 2 મહિનામાં આવી જાય. 9 મહિના થવા આવ્યા, જ્યાં સુધી કોઈ અમને ઉલ્લેખ નથી મળ્યો, જેના કારણે અમે આ ચૂંટણી માટે થોડી બેસ્ટ કાર મતદાન નહીં કર્યા એવી અમે ગામ લોકોએ બધાએ. પણ હજી એક વસ્તુ કહું કે કેટલી યોગ્ય છે આપણે કે કોઈ પક્ષ ગમે તે હોય, પક્ષથી કોઈ લેવા દેવા નથી. ના, પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અમને, કોઈ કોંગ્રેસ કે ભાજપ કે મતદાન નથી કરવું. મતદાન જરૂરી છે, નથી પણ મતદાન જરૂરી છે. પણ આપણે નાગરિક છે, એના 100% મતદાન જરૂરી છે. પણ હું તો એમ કહું છું કે કદાચ આભૂષણ ઘણા ઠેકાણે નીકળી ગયા છે, પણ મૂર્તિઓ દોરાદોર ખાજી ગયા ત્યાં સુધી પોલીસની આંખ ન ખુલે એટલો અંધારો આ સરકારમાં. જો મૂર્તિ જ્યાં સુધી મૂર્તિ ઉપડી જાય છે, આપણી આસ્થા છે અને અમારા 8 થી 9 મહિના છે, મોટા મોટા વડીલો છે ને, એક ટાઈમ જમવાનું કરી નાખ્યો છે, છતાંય અમને કોઈ નેતોએ આવીને એમ નથી પૂછ્યું કે ભાઈ તમે એક ટાઈમ શું કામ જમો છો કે તમારા ગામની શું સમસ્યા છે. અત્યારે જ અમે આવો જયારે કરીએ છીએ ત્યારે બધા એમ કે ભાઈ આ તમે શું કામ કરો છો, પણ એનાથી પહેલાં જ 8-9 મહિના થવા આવ્યા, આજની સુધી કોઈ પૂછા નથી કરી, તો ખરેખર તો એ કમનસીબી કહેવાય ને. અને પોલીસે એમાં સત્ય રીતે ઊંડી નથી ઉતરીને કે પોલીસને શું ન મળે ભાઈ. પોલીસ ધારે ને, પોલીસ ધારે તો 8 દિવસની અંદરમાં ક્યાંય પણ ધરતી નહીં પાતાળમાંથી પણ ચોરી કાઢી નાખે, પણ પોલીસને એવી દખસ નથી. રામજીભાઈ, ક્યારેક ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, હમણાં મારી વાત થઈ કે જ્યારે આ રોડ રસ્તાના કામ થતા હોય છે, મજૂરો બહારથી આવતા હોય છે, ગુજરાત બહારના હોય છે, બરાબર બિહાર છે, યુપી લઈ આવતા હોય કોન્ટ્રાક્ટરો, બરાબર, હવે એ મજૂરો શું કરતા હોય, શું ઢકડતા હોય, ઘણી વખત ચોરીમાં પકડાય પણ છે એ લોકો, અને આ મોઢું ખુલ્લું હોવા છતાં પણ નથી મળતો. હા, હું તો એમ કહું છું કે જો આજે મજૂર લોકો જે આવે છે
બહારના જે જે માણસો આવે છે એને આઈડી પ્રૂફ તો આઈડી પ્રૂફ આઈડી પ્રૂફ સિવાય આજે કોઈ મજૂરી નથી લાગતો. અમારા પાસે કોઈ બહારનો માણસ આવે, અમે એક ખેતીનું કામ કરીએ છીએ, અત્યારે ખેતીમાં પણ કામ કરવા આવે તો એનો આઈડી પ્રૂફ તો જરૂરી છે ને. અને આપણે કોઈ મકાન ભાડે લઈએ તો એને એના આઈડી પ્રૂફ માંગીએ તો પોલીસ તો આમે સતે ઘટના રીતે કચ્છ કેટલો, કચ્છ બહુ વિશાળ નથી, આટલો છે બરાબર. તો પોલીસ દ્વારે તો ક્યાંથી માણસો પકડી શકે છે, પણ પોલીસને એવું દખસ નથી. આમ તો વાત શું કરે આપણા આઈપીએસ અધિકારી કે આપણી ગુજરાતની પોલીસ કેવી, કે ગુજરાતમાંથી બીજે રાજ્યમાંથી ડેક્સ પકડ્યો ને આ પકડ્યો ને તો પછી પોલીસ એ પોલીસ ક્યાં ગઈ? ખરેખર તો એને શરમ હોવી જોઈએ પોલીસને પણ, ભાઈ આટલે સુધી અને આટલી હદે 8 થી 9 મહિના ચોરીનો પત્તો ન મળે તો ખરેખર કમનસીબ કહેવાય. ખરેખર તો અમને એમ લાગે છે કે ખરેખર એમાંય પણ કંઈક રાજરમત હોય તો. એ વાત તમારી વાત ખરી સાચી વાત છે. હા, પણ તમે ઉપલી કક્ષાએ ભાઈ કીધું રજૂઆત કરેલી છે બરાબર. હા, પણ ગામજનો જ્યારે ચોરી થઈ 8-9 મહિના થઈ ગયા બરાબર, ત્યારે પણ લોકો આ મંદિર છે આવજો કરતા હશે. હા, ત્યારે કોઈને ડાઉટ તો ગયો ને કે ભાઈ આ 2-4 માણસો આવે છે, એવા કોઈ ડાઉટ ખરે કે 4 માણસો 5 માણસો? અમને અમને વારંવાર આવો જ પોલીસ પૂછે છે, જો અમને ડાઉટ હોય તો અમે નામ ન દઈએ. અમને કહે કે ગામ રીતે ક્યારે ડાઉન ન થાય અને ગામ રીતે પણ એકબીજા ઉપર શંક કરીએ ને એ કોઈ વિષય નથી. અને એવું અમે 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 જો એવું હોય તો અમે પોતે ન કરીએ કે ભાઈ આ માણસ છે અમને ડાઉન છે તો ડાઉન છે, એને 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 ખડીને અમે કાયદો હાથમાં લઈ લઈએ. અમે એવા જઈએ કાયદો હાથમાં લઈ લઈએ. અત્યાર સુધી પોલીસે નથી કરતી તો અમે કાયદો હાથમાં લઈ લઈએ, પણ આવું અમને ડાઉન નથી કે એના ઉપર. પોલીસ વારંવાર પૂછે કે તમને ડાઉન હોય, ભાઈ અમને ડાઉન હોય તો અમને ખ્યાલ જ છે કે ફલાણા માણસે ચોરી કરી છે, તમારા તમારા પાસે આવવાની જરૂર શું અમને? અમારી માંગ એવી છે કે જ્યાં સુધી આ ચોરી નહીં મળે ગામની ત્યાં સુધી મતદાન નહીં કરીએ. આ તો ઠીક, આ ચૂંટણીમાં તો નહીં, ક્યારે પણ ચૂંટણી થશે મતદાન નહીં કરીએ. ગામ લોકો બધા નક્કી કર્યો છે.